માધવપુરમાં રોજિંદા આખલા યુદ્ધ અને રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે, છતાં સત્તાધીશો કોઈ પગલાં ન ભરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના માધવપુર ગામે છેલ્લા ઘણા લાંબા સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. તેમાં 100થી વધુ છૂટા ઢોર ઢાકર રખડતા ખૂટિયાઓના રોજિંદા આખલા યુદ્ધથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. તેમ છતાં આજ દિન સુધી સ્થાનિક પંચાયતના સત્તાવાળાઓએ ગ્રામજનોની દરકાર રાખ્યા વગર હાથ પગ પકડી મૌન ધારણ કરી બેઠા હોવાથી શહેરીજનોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. એટલું જ નહીં, શહેરના પાદરમાંથી પસાર થતા પોરબંદર સોમનાથના નેશનલ હાઈવે રોડ પર આવા રખડતા ઢોર અડિંગો જમાવી બેઠા રહે છે. આથી ટ્રાફિકની પણ સમસ્યા ગ્રામજનોને ભોગવવી પડે છે. શહેરમાં રખડતા અસંખ્ય ઢોરના રોજિંદા વધતા જતા ત્રાસથી શહેરીજનો પણ કંટાળી ગયા છે. આવા રખડતા ઢોરને પકડી બહાર ધકેલી દેવામાં આવે તો જ ઢોરના કાયમીના ત્રાસમાંથી ગ્રામજનો છૂટી શકે તેમ છે. કેટલાય લોકોને તેમજ ઘણા વાહન ચાલકોને આવા રખડતા ઢોર અડફેટે લીધા હોવાના પણ બનાવો બન્યા છે. તેમ છતાં પંચાયતના જવાબદાર સત્તાવાળાઓ આ બધો તમાશો નરી આંખે નિહાળી રહ્યા છે. વહેલી તકે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરાવે તેવું માધવપુર વાસીઓ ઈચ્છી રહ્યા છે. શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, માધવપુર.